આચાર્યની બદલી અંગેના નિયમો બાબતે યોજાયેલી બેઠકને શૈક્ષિક સંઘે રદ કરાવતા સૂચિત એક ટાટ્સ મુખ્ય શિક્ષક સંઘે રામધૂન બોલાવી ઘટનાને વખોડી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યાભવન ગાંધીનગર ખાતે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા આચાર્યની બદલી અંગેના નિયમો બાબતે યોજાયેલી બેઠકને શૈક્ષિક સંઘે રદ કરાવતા સમગ્ર રાજ્યના અન્ય સંઘ અને આચાર્યોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા રણછોડજી મંદિર પટાગણમાં સૂચિત એક ટાટ મુખ્ય શિક્ષક સંઘ દ્વારા 11 વર્ષ બાદ મળેલી બેઠક રદ કરાવનારાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આશરે 10,000 કરતાં વધુ હેડ ટીચર મિત્રો પોતાની ફરજ બજાવી રહ્યા છે. 10 કરતાં વધારે વર્ષોનો સમય વીત્યો હોવા છતાં આજ દિન સુધી હેડ ટીચર માટેના બદલીના નિયમો નથી. આજના સમયે શિક્ષક મિત્રો માટેના બદલીના નિયમો મુજબ તેમના કેમ્પોની કામગીરી થઈ રહી છે, પરંતુ એસ્ટાફ મિત્રો 10-10 વર્ષનો સમય વીત્યો હોવા છતાં પોતાની વતનની વાટ જોઈ રહ્યા છે. સરકારશ્રીએ હકારાત્મક અભિગમ રાખી આજ રોજ GCRT ખાતે એસ્ટાટ સૂચિત સંઘના પ્રતિનિધિઓ તેમજ અન્ય શિક્ષક સંઘની હાજરીમાં એસ્ટાટ બદલીના નિયમો બનાવવા માટેની બેઠક બોલાવી હતી. બેઠક શરૂ થાય તે પહેલાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આદરણીય ભીખાભાઈ પટેલે એસ્ટાટ સૂચિત સંઘના પ્રતિનિધિઓની હાજરીનો વિરોધ કરી આખી આખી બેઠક રદ કરાવી. 10 વર્ષ બાદ મળનારી આજની પહેલી બેઠક કે જેમાં હેડ ટીચર માટેના બદલીના નિયમોની કમિટીમાં તેના નિયમોની ચર્ચા કરવાની હતી, નિયમો બનાવવાની પ્રથમ બેઠક હતી, પરંતુ પોતાનો અહમ સંતોષવા માટે તેમણે આખી આખી બેઠક રદ કરાવી અને આ શરમજનક કૃત્ય કર્યું છે. સમગ્ર રાજ્યના હેડ ટીચર મિત્રો વતી અમે માનનીય ભીખાભાઈના આ વલણને વખોડીએ છીએ અને એસ્ટાટ મિત્રો જે પોતાના માટે પોતાના બદલીને એવું બની રહ્યા હોય અને તેમના સૂચિત સંઘના પ્રતિનિધિઓનો વિરોધ કરવો અને આખી આખી બેઠક રદ કરાવી એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં. અને અમે મહીસાગર જિલ્લાના હેડ ટીચર મિત્રોએ રણછોડજી મંદિરમાં રામધૂન બોલાવી અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે અને સરકારને પણ હકારાત્મક અભિગમ રાખી વહેલામાં વહેલી તકે અમારા બદલીના નિયમો બને અને અમારા વતનની વાટ જોઈ રહેલા હેડ ટીચર મિત્રોને વહેલી તકે બદલીના નિયમોનો લાભ મળે અને તેઓ પણ પોતાના વતનની નજીક ફરજ બજાવવા જઈ શકે, કુટુંબનું પણ ધ્યાન રાખી શકે તે માટે અમે આજરોજ આ રામધૂનનો કાર્યક્રમ રાખેલ હતો. અને આ માનનીય ભીખાભાઈ જે આ વલણ અપનાવ્યું છે તેને અમે સૌ મિત્રો તેને વખોડીએ છીએ અને ફરીથી સરકારશ્રીને પણ વિનંતી કરીએ કે અમારા બદલીના નિયમો ઝડપથી બને અને વર્ષોથી રાહ જોઈ રહેલા અમારા મિત્રોને તેનો લાભ મળે. આભાર. ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.